विद्यार्थी मित्रों, धोरण सात साइंस चैप्टर नव भूमि वीडियो बे। हवे आज आपणे वीडियो बे में भूमिना स्तरो जेने आपणे रूपरेखा कहीए छीए ए आपणे भणवानुं छे। अहींया मैं आकृति दोरी छे, छतां आपणे चोपड़ीमां एक वखत जोई लईए। जो आजे ने આકૃતિમાં આપણને જમીન દેખાય છે, જમીનનો ઉપરનો ભાગ છે, એની ઉપર આ વનસ્પતિના મૂળિયા ને બધું હોય, આ બીજો ભાગ દેખાય છે, આ ત્રીજો ભાગ દેખાય છે, નીચે એકલા ખડકો દેખાય છે। એટલે જમીન કેવી રીતે બની છે, જમીનના સ્તર કયા કયા છે એ વિશે ભણવાનું છે, અને દરેક સ્તરની અગત્યતા શું છે આ પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, જે હવે આપણે વિગતવાર જોઈએ। જો અહીંયા તમને દેખાય છે આ એ સ્તર, આ બી સ્તર, સી સ્તર અને નીચેનો આધાર ખડક। હવે આપણે પહેલાં એ સ્તર વિશે ભણીશું। તો આ એ સ્તર કોને કહેવાય? તો સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ ક્ષારોથી ભરપૂર હોય છે। આ બધું આપણે પેપર પરીક્ષામાં પૂછાય ને, તો પરીક્ષામાં ઘણી વખત એક એક માર્ક્સમાં આવું બધું પૂછાતું હોય છે કે જમીનનું કયું સ્તર ઘેરા રંગનું સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે, તો તરત લખી દેવાનું એ સ્તર। એટલે આવું બધું પરીક્ષાની અંદર આવી લીટીઓમાંથી પૂછાતું હોય છે, બધી પ્રવૃત્તિમાંથી ખાસ પૂછાતું હોય છે। એટલે બરાબર દરેક લીટીને અને પ્રવૃત્તિને હું ચોપડી વિડીયોને અત્યારે બોલું છું કે ચોપડીનું આ પાના નંબર આટલેથી આટલું વાંચ્યું તો જરૂર વાંચવાનું, આની જ વસ્તુ હોય છે, પણ એમાં થોડું વધારે ડિટેલમાં આપણે સમજી લેવાય। ફરીથી બોલું છું, એ સ્તર એ શું છે જમીનનું? તો સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું હોય અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય। એટલે આ જ્યારે હું એ સ્તર વિશે સમજાવું ત્યારે તમારું ધ્યાન આટલામાં હોવું જોઈએ। હવે જો સેન્દ્રિય પદાર્થો છે ને એ ભૂમિને ફળદ્રુપ બનાવે છે, કારણ કે ઉપર કચરો પડ્યો હોય એટલે જમીન ફળદ્રુપ બને, અને ઉગતી વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે। એટલે સેન્દ્રિય પદાર્થ એક પ્રકારનું ખાતર કહેવાય, એ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે। આ સ્તર સામાન્ય રીતે નરમ છે, છિદ્રાળું છે અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે, કારણ કે નરમ એટલા માટે વનસ્પતિ ઉગી શકે છે, નહીં તો ના ઉગી શકે, છિદ્રાળું પણ છે અને પાણી ત્યાં ટકી શકે છે, આ એની અગત્યતાઓ થઈ। આ સ્તર કીડી, ઉંદર, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે। એટલે આપણને ખબર તો છે જ કે જમીનના ઉપલા પડમાં આ બધા નાના નાના અળસિયા એ બધા રહેતા જ હોય છે, નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે આ સ્તરમાં જ હોય છે। બહુ મોટું ઝાડ હોય તો એનું મૂળ છેક ઊંડે સુધી જાય, પણ નાનો પાક ઉગાડેલો હોય અનાજ કઠોળ એ બધું, એનું ઉપરના સ્તરમાં જ એના મૂળિયા ઘાસ એ બધાના મૂળિયા રહેતા હોય છે। આ સ્તરને ઉપરી ભૂમિ પણ કહેવાય। પરીક્ષામાં એ સ્તરના બદલે તમને એવું પૂછે ઉપરી ભૂમિ વિશે સમજાવો, તો આ બધા જ વિગતો લખી કાઢવાની। આ થયું આપણું એ સ્તર વિશેની સમજૂતી। હવે આપણે બી સ્તર વિશે વાત કરીએ છીએ। આ જે એ સ્તરની નીચેનો જે ખડક દેખાય છે, તમને ક્યાંક ક્યાંક નાના ખડકો છે, બાકી મોટે ભાગે માટી જેવું દેખાય છે, તો આપણે બી સ્તર કોને કહેવાય એના વિશેની વાત કરીએ। એ સ્તર પસીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે। આ પરીક્ષામાં આવું એમસીક્યુમાં પૂછી શકાય કે જમીનના કયા સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ પણ સેન્દ્રિય પદાર્થો ઓછા, કે ભાઈ બી સ્તર, કારણ કે સેન્દ્રિય પદાર્થો વધુ પડતા ઉપર જ હોય, અંદર નીચે ઓછા આવે। એટલે આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, તેને મધ્યમ સ્તર કહેવાય। તો મધ્ય સ્તર પણ બીજું નામ છે, બી સ્તરનું બીજું નામ શું છે કે ભાઈ મધ્ય સ્તર। એટલે આ થયું આપણે બી સ્તર વિશે ભણ્યા। હવે સી સ્તર કોને કહેવાય? તો બીની નીચેનું, તે ભૂમિનું ત્રીજું સ્તર છે, બરાબર, તે ફાંટા તથા તિરાડો ધરાવતા નાના નાના ખડકના ટુકડાઓનું બનેલું હોય છે। અહીંયા તમે નાના નાના ટુકડા દેખાય છે, જુઓ, એટલે નાના ટુકડાઓનું બનેલું હોય છે એ હવે જુઓ। અને છેલ્લે આધાર ખડક, એટલે જમીનમાં તમે જેમ જેમ ઊંડે જાઓ ને તેમ ખડકો જ આવતા હોય, કારણ કે આખી જમીન જે ઓલરેડી ખડકોમાંથી જ બનેલી છે। એટલે આધાર ખડક કોને કહેવાય? તો સી સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે। એટલે જમીનમાં અમુક ઊંડાઈ પછી જઈએ ને તો અમુક ઊંડાઈ પછી નીચે પથ્થરો જ આવતા હોય, એ પથ્થરોને આપણે આધાર ખડક તરીકે ઓળખીએ છીએ। હવે જો આપણે ભૂમિના પ્રકાર શીખતા પહેલાં આપણે સ્વાધ્યાયના સવાલ જવાબમાં આવે છે કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થયું, ભૂમિ બની કેવી રીતે, હું તમને ખાલી વાર્તા સમજાવું કે પહેલાં છે ને ખડકો હતા, એ ખડકોને ગરમીને કારણે એની અંદર તિરાડો થઈ, ઠંડી અને ગરમીને કારણે તિરાડો પડી, વરસાદ અને પવનથી તિરાડોમાં ટુકડા થયા, અને ટુકડા ધીમે ધીમે ગબડતા ગબડતા આગળ વધ્યા, એના નાના નાના ટુકડા થયા, નાની નાના કણ બનવા લાગ્યા, એમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરાતા ગયા, કચરો બધો વનસ્પતિના અવશેષોનો, અને એમ કરતાં 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 જમીન તૈયાર થઈ ગઈ। અત્યારે આપણે જે જમીન ઉપર રહીએ છીએ, ખેતી કરીએ છીએ,
એ હજારો લાખો વર્ષો પહેલાંની પ્રક્રિયાનું પરિણામ છે. કાલે સવારે ખડક તૂટે અને આજે જમીન બની જાય એવું ના હોય. તો હવે ભૂમિ નિર્માણ કેવી રીતે થયું એના વિશે હું સમજાવું છું. પથ્થરોનો અપક્ષય, અપક્ષય એટલે તૂટવું, અને નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. એટલે પથ્થરોનો અપક્ષય થાય તો નાના ઘટકો બને અને વિવિધ પદાર્થો બને. ભૂમિ બનવામાં એક તો પવન, પાણી અને વાતાવરણનો ફાળો છે. ખાસ એ ધ્યાન રાખજો, ભૂમિ પવન, પાણી અને વાતાવરણથી જ બનેલી છે. કારણ જો ઠંડી ગરમીથી ખડકોમાં તિરાડો પડે, એટલે ઠંડીથી શું થાય, ગરમીથી તિરાડ પડે અને ઠંડીથી સંકોચાય, ફરીથી ગરમીથી તિરાડ પડે, એમ કરતાં કરતાં તિરાડો મોટી બનતી જાય. પાણીના પ્રવાહથી ખડકોને ઘસારો લાગે, વરસાદ જોરદાર પડે એટલે ખડકોને ઘસારો લાગે. ખડકોને ઘસારો લાગવાથી સમય જતાં તેમાંથી નાના કાંકરા તેમજ રેતી બને. ખડકોના ટુકડા થાય એટલે ટુકડા ગબડતા ગબડતા આગળ વધે એટલે ધીમે ધીમે નાના કાંકરા અને રેતી બનતી જાય, અને એમાં મૃત ઘટકો ભળતા માટી બની ગઈ. હવે એની અંદર મૃત અવશેષો ભળી જાય એટલે હવે જે જમીન હતી એ જમીન તૈયાર થઈ ગઈ. હવે આપણી જે જમીન બની ને ખરેખર ખડકમાંથી બની ગઈ એટલે એને આપણે પિતૃ પથ્થર કહીશું. શું કહીશું? પિતૃ પથ્થર. જુઓ, રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના ઉપર આધારિત છે, જેને પિતૃ પથ્થર કહે છે. એટલે પથ્થરના ખડકો અને સેન્દ્રિય પદાર્થના મિશ્રણને ભૂમિ કહે છે. હવે તમને એમ થશે કે શું બધા જ રાજ્યોમાં બધા જ સ્થળોએ ભૂમિ એક જ સરખી હોય છે? ના, જે પિતૃ પથ્થર જેવો એ પ્રમાણે એની ભૂમિ હોય. એટલે કયા પ્રકારની ભૂમિ છે ને એના વિશેનો હવે આપણે પ્રશ્ન આવશે કે ભાઈ ભૂમિના પ્રકાર કયા કયા છે. એટલે એના ઉપરથી ખબર પડી જાય કે કઈ જમીન, કઈ જગ્યાની જમીન, કેવી જમીન, એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે ભૂમિનો પ્રકાર કયો છે. જુઓ, ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. એના મુખ્ય ત્રણ પ્રકાર છે, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળુ જમીન. આ ત્રણ એના મુખ્ય પ્રકાર છે. શોર્ટ પ્રશ્ન પૂછાય કે ભૂમિના પ્રકારો કેટલા છે, કયા કયા, તો આટલે સુધી લખવાનું. હવે તમને એવું પૂછાય કે રેતાળ ભૂમિ વિશે સમજાવો, તો રેતાળ ભૂમિના જે લક્ષણો છે એ આપણે, એની વિશિષ્ટતાઓ છે એ જોઈએ કે ભાઈ આ જમીનને કેમ આપણે રેતાળ જમીન કહીએ છીએ. તો જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેને રેતાળ ભૂમિ કહે છે. એટલે આપણે આજુબાજુમાં ક્યાંય કડિયા કામ થતું હોય અને પ્લાસ્ટર કરવા માટે જે રેતીનો ઢગલો લાયા હોય એ, પછી રણમાં જે રેતી છે એ બધી જમીનને રેતાળ જમીન કહેવાય. હવે એની વિશિષ્ટતાઓ, એની ખાસિયત શું છે? જો તો રેતીના કણો ખૂબ જ મોટા હોય છે, તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી. આપણે એને મુઠ્ઠી ભરીને ઊંચે લઈ જઈએ અને પછી નીચે નાખીએ તો એક એક કણ બધા નીચે પડતા હોય છે. તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ મળે છે. આવા અવકાશમાં હવા ભરાય છે એટલે જે કણો છે ને છૂટા છૂટા હોવાથી વચ્ચે હવા રહેલી હોય છે. તેમાં રેતીના કણોનું પ્રમાણ વધારે હોય છે અને સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે ઓછી ફળદ્રુપ છે. રેતાળ જમીનમાં ખેતી બરાબર ઓછી થાય. અહીં આપણે કચ્છના રણમાં બહુ ખેતી ઓછી થતી હોય છે, ખાલી માટી રેતી જ દેખાય ત્યાં તમને. એટલે આ જે રેતીની જે વિશિષ્ટતાઓ કહું છું રેતાળ ભૂમિની, એ ખાસ ધ્યાનથી ભણજો, કારણ કે તફાવત પરીક્ષામાં ગમે તે પૂછાય, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ, ચીકણી ભૂમિ, ગોરાળું ભૂમિ, ગોરાળું ભૂમિ, રેતાળ ભૂમિ, તો આમાંથી બે લક્ષણો લખતા જવાનું. હવે જો બીજું આગળ જઈએ, તેમાં પાણી સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે, તેથી વરસાદ પડ્યા બાદ તરત જ સુકાઈ જાય છે. આવી રેતાળ ભૂમિ હોય ને એની ઉપર તમે ડોલ ભરીને પાણી નાખો ને તે સીધું નીચે ઉતરી જાય, એનો ઉપરનો ભાગ સુકાઈ જાય. તેની જળ ધારણ ક્ષમતા ઓછી છે. જળ ધારણ ક્ષમતા એટલે પાણીને લાંબા સમય સુધી જમીનમાં સંગ્રહી રાખવું એ બહુ ઓછું છે. તરત જ પાણી અંદર ઉતરી જાય છે, નીતરી જાય છે, એને એવું કહેવાય અંતઃસ્રવણ કહેવાય. તો જો એનો અંતઃસ્રવણ દર એટલે કે નિતાર શક્તિ સૌથી વધારે છે. એટલે જમીનમાં સૌથી વધારે ફટાફટ પાણી ઉતરી જતું હોય તો કઈ જમીનમાં? રેતાળ જમીનમાં. રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. આ જે કંઈ મેં રેતાળ ભૂમિ વિશે સમજાવ્યું એ બધી જ એની વિશિષ્ટતાઓ કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય રેતાળ ભૂમિની વિશિષ્ટતાઓ જણાવો. હોમવર્કમાં હવે આપણે જોઈશું. જો ભૂમિના સ્તરો વિશે સમજાવો. સ્વાધ્યાયમાં સવાલ છે કે ભૂમિના સ્તરોની રૂપરેખા દર્શાવતી આકૃતિ દોરો, તે આપણે આકૃતિ બતાવીએ દોરી શકાય. ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે, તો જમીન કઈ રીતે બની એ આપણે ચર્ચા કરી ગયા. અને ટૂંક ન લખો રેતાળ ભૂમિ, તો રેતાળ ભૂમિ વિશે સમજાવશો એટલે કોઈપણ તફાવત પરીક્ષામાં પૂછાય તો તમને તરત આવડી જાય. ચોપડીનું
पाना नंबर 98-99 वाँचो એટલે તમને બધું જ ખબર પડી જશે. હવે બાકીના ભૂમિના જે પ્રકારો રહ્યા એ પ્રકારો આપણે વિડીયો 3માં જોઈશું. ઓકે, થેન્ક યુ.